ગુજરાતમાં વિદેશ જવાની આંધળી દોડ ફરી એકવાર જોવા મળી પરિવાર તો પાછો આવી ચૂક્યો છે ઈરાનથી પરંતુ જે પ્રકારની પરિસ્થિતિઓ છે જે પ્રકારે ગુજરાતની અંદર આ દૂષણ છે સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે રાજ્ય સરકારના ગુજરાત પોલીસના પોલીસ રિફોર્મના ડીજીપી અનિલ પ્રથમ સર ઉપસ્થિત છે સર ઢીંગુચામાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી ત્યારે આપ સીઆઈડી ક્રાઇમમાં હતા અને સેલ પણ બનાવવામાં આવ્યા હતા ઇન્વેસ્ટિગેશન થયું હતું ફરી આ જ રીતે સાત ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરતા હતા શું આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે છે ફર્સ્ટ રિએક્શન આ કે જ્યાં સુધી લોકો પોતાની રીતે સેટિસ્ફાઈ નહીં થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાની છે કેમકે એટલા બધા નુકસાન હોવા છતાં શા માટે લોકો ત્યાં જવા માંગે છે આ એક પ્રશ્ન છે અને જ્યાં સુધી આ લોકોની ઈચ્છા છે ત્યાં જવાની અને આ લોકો રિસ્ક લેવા માટે પણ તૈયાર છે તો આ એક બહુ ખતરનાક વાત છે રિસ્કી વાત છે અને સોચ વિચારની વાત છે જે રીતે ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરીને રોકવા માટે પોલીસ હંમેશા પ્રયત્નશીલ હોય છે સરહદની જે આર્મ્સ ઓફ ફોર્સ હોય છે તે હંમેશા એક્ટિવ હોય છે તો એ જ રીતે ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે લોકો વિદેશમાં જઈ રહ્યા છે એને રોકવા માટે પોલીસ કેવા પગલા લેતી હોય છે એના માટે રાજ્ય સરકારે એન્ટી હ્યુમન ટ્રેફિકિંગ યુનિટ રાજ્ય લેવલ ઉપર કાર્યરત છે દરેક જિલ્લામાં પણ આ યુનિટ કાર્યરત છે એના કામ આ છે કે આ રીતે જે પ્રવૃત્તિ ધ્યાનમાં આવતી હોય એના ઉપર ધ્યાન રાખવાનું એને રોકવાનું અને અવેરનેસની પણ કાર્યવાહી કરવાની આ એના સેલની કામગીરી છે હંમેશા થતું હોય છે કે ક્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બન્યા પછી જ આ થઈ ગયું છે એ ધ્યાનમાં આવે છે તો આમાં લેકિંગ ઓફ ઇન્વેસ્ટિગેશન છે 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 પોલીસના ભૂલ થઈ રહી એજન્ટ એટલા એક્ટિવ કે લોકો જવા માટે આતુર છે શું નીકળી રહ્યું છે આની અંદર પ્રાઇમલી એમાં લોકો પોતે કોઈ પણ કારણસર ત્યાં જવા માટે આતુર છે એના માટે જ બધું પ્રોબ્લેમ છે કેમ કે અમે ખબર છે કે અમે પોતે સીઆઈડી ક્રાઇમ તરફથી અને ઇવન પોલીસ રિફોર્મ તરફથી અમારી જે સુરક્ષા સેતુ સોસાયટી છે એનાથી અમે કમ્યુનિટી પોલીસિંગ કરીએ છીએ અને લોકોને એના અધિકાર પ્રત્યે એને જાગૃત કરીએ છીએ અને કઈ કઈ મુસીબત હોઈ શકે છે એના પ્રતિ પણ અમે જાગૃત કરીએ છીએ પણ અગર લોકો પોતે જ ત્યાં જવા માગતા હોય તો પોલીસ એમાં પાછળ પડે રહી જાય છે એજન્ટો આ પ્રકારના સતત ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સતત આ ફરિયાદો આવે છે તો એજન્ટો પર શકંજો કસવામાં આવે છે એજન્ટો ધ્યાનમાં આવે છે કેમ આ એજન્ટનું જે નેટવર્ક છે એ તૂટી નથી શકતું એજન્ટની જે વાત કરીએ તો જ્યારે પણ ગુના દાખિલ થાય છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવેલા છે ગુના દાખલો થયેલા છે એના વિરુદ્ધ ચાર્જશીટ થયેલી છે અને જે એવા એજન્ટો જે કદાચ બીજા રાજ્યમાં એક્ટિવ હોય એની માહિતી પણ અહીંયા મળતી હોય તો એની પણ મોનિટરિંગ અને તપાસ કરવામાં આવે છે તેમ છતાં જેની કોઈ ખબર ના પડતી હોય એના માટે એક પ્રશ્ન છે અને અમે કોશિશ કરીશું કે જે એન્ટી હ્યુમન ટ્રેફિક યુનિટ છે એને ફરીથી વધારે એના ઉપર મોનિટરિંગ રાખે દેખરેખ રાખે એના માટે અમે અત્યારેથી સૂચના આપવામાં આવશે બે હજાર બાવીસમાં ડેન્ગુચાની ઘટના બની હતી અને બે હજાર ત્રેવીસમાં જૂનની આસપાસ ફરી આ ઘટના બની છે આટલા સમયમાં કેટલા એજન્ટોને પકડવામાં આવ્યા કેટલાને રોકવામાં આવ્યા શું આખી જે પ્રોસેસ હતી એ પોલીસ દ્વારા કરવામાં આવી આ વિગત તો મારી પાસે નથી કેમ કે આ જુદા જુદા જિલ્લાઓમાં અને સીઆઈડી ક્રાઇમ પાસે હશે પણ એક જનરલ મોનિટરિંગ ચાલુ છે અને સૂચનાઓ અત્રેથી ચાલુ છે સાહેબ એક સવાલ એ પણ થાય છે કે સતત ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સૌથી વધારે બની રહી છે એની પાછળનું કારણ શું લાગી રહ્યું છે એના મૂળ જે વાત કરીએ તો ડિમાન્ડ એને સપ્લાયના જે ઇકોનોમિક પ્રિન્સિપલ છે આ અત્રે કામ કરતા કરે છે કેમ કે જે લોકો વધારે જવા માંગતા હોય અને આ લોકોને એવી સગવડ ત્યાંના એજન્ટો અથવા ત્યાંના લોકો પૂરી પાડતા હોય તો ત્યાંથી લોકો રજીસ્ટ્રેશન કરીને જતા હોય છે તો એના સિમ્પલ કારણ આ છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય જ્યાં વધારે છે ત્યાંથી લોકો વધારે જશે સવાલ આખો ઊભો થઈ રહ્યો છે કે ઘણી બધી વખત આપણે જોવા મળતું હોય છે કે રેગ્યુલર વિઝા પણ લોકોને નથી મળતા ત્યારે આ રીતે ગેરકાયદેસર રીતે ફેક વિઝા ઉપરથી લોકો જ્યારે વિદેશમાં જવા માટેના ડોક્યુમેન્ટ તૈયાર થઈ જતા હોય છે અડધી સરહદ પાર કરી દેતા હોય છે ક્યાંક ને ક્યાંક એમ્બેસીનો પણ વાંક લાગી રહ્યો છે મારી પાસે એવું અમુક દાખલાઓ છે કે જેમાં લોકો એવી રજૂઆત કરે છે કે જેના બાળકો ત્યાં ભણતા હોય અથવા બિઝનેસના કારણે ત્યાં જવા માંગતા હોય પણ તેને ડેટ લાંબી મળે છે અથવા લાંબી મુદ્દત માટે પણ એના વિઝા મંજૂર થતા નથી એવી દાખલાઓ મારી પાસે છે પણ જે લોકો ત્યાં જાય છે એને કઈ રીતે મળે છે આ બાબતે તો હું કંઈ કહી શકતા નથી પણ આ લોકોના જે પણ સિસ્ટમ હશે આ કમ્પ્યુટરાઇઝડ છે અને એમાં કોઈ અંદરના માણસ મળતા હોય તો એના માટે અમે કંઈ કહી શકતા નથી પણ શું લાગે છે સાહેબ કે એક આખી ચેઇન છે એક આખી સર્કિટ છે ગુજરાતથી લઈને વિદેશ સુધીની કે જે આમાં એક્ટિવ છે આ એક પ્રકારના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ છે અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કોઈ પણ હોય તો આ એક ઓર્ગેનાઇઝ બિઝનેસ તરીકે ચાલતું હોય છે અને નેચરલી આ એક ચેન હશે ત્યારે જ એટલા સક્સેસફુલી આ લોકો ત્યાં જાય છે એજન્ટ સામે તો એફઆઈઆર થઈ છે પણ જે પરિવાર આવ્યું છે એની સામે એફઆઈઆર થશે કેમ કે જે એ લોકો બી ગેરકાયદેસર રીતે જ બીજા દેશમાં જવાનો પ્રયાસ કર્યો હતો ટેકનિકલી આ લોકોના જ્યારે વિલિંગનેસ અને કન્સેન્ટ હોય તો આ લોકો પણ આરોપી બની શકે છે પણ અમુક ટાઈમે એવું પણ થાય છે કે કદાચ આ લોકો કોઈ લાલચમાં કોઈ સમજાવટમાં અથવા કોઈ પ્રલોભનમાં એવું કરતે કરતા હોય તો આ કેસ ટુ કેસ પોલીસ નક્કી કરે છે કે આ લોકોને આરોપી તરીકે લેવાનું છે અથવા વિક્ટીમ તરીકે લેવાનું છે સર કેમ કે ફરી એકવાર કિસ્સો ધ્યાનમાં આવ્યો છે તો હવે આગામી દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો આ આખી ચેઇન તૂટે એ માટે ગુજરાત પોલીસ કેવા કેવા પગલાં લઈ શકે છે હું અત્યારે ડીજી પોલીસ રિફોર્મ અને કમ્યુનિટી પોલીસિંગના કારણસર એને એક એક્ટિવિટી તરીકે ગણું છું અને આ બાબતમાં અમે લોકોને અને પોલીસને વધારે એક્નોલેજ થાય નોલેજેબલ થાય એની ટ્રેનિંગ વધે લોકોને એની ખબર પડે એના માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું અને એવું ના બને એના માટે પણ સીઆઈડી ક્રાઇમ અને જિલ્લાઓને સૂચના આપીશ કે એના ઉપર ધ્યાન રાખે અને એજન્ટોની પણ મોનિટરિંગ કરવામાં આવે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો ખૂબ જ સ્પષ્ટતાથી પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે જ્યારે ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે ત્યારે ફરી એક વખતે હ્યુમન ટ્રાફિકિંગ સેલ હોય કે ગુજરાત પોલીસના અલગ અલગ સેલ હોય તેમને એક્ટિવ કરવામાં આવશે આ પ્રકારના એજન્ટો કાર્યરત ન રહે તે માટેનો પણ પ્રયાસ કરવામાં આવશે અને જે લોકો આ રીતે ગેરકાયદેસર રીતે જતા હોય છે તે પણ ક્યાંકને ક્યાંક ક્રાઈમનો એક હિસ્સો છે ઓર્ગેનાઇઝ ક્રાઈમ છે જેના કારણે તેની જે લિંક છે તે ખૂબ લાંબી છે અને તેને તોડવી જરૂરી છે અને તેની માટે લોકોએ પણ અવેરનેસ ની જરૂર છે આગામી દિવસોમાં આની માટે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવશે સૂચના આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન સાથે કિંજલ મિશ્રા ટીવી નાઇન ગાંધીનગર